આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે શા માટે ભીનું સંકેલાઈ જતું હોય છે અને શા માટે સાચી દિશામાં કાર્યવાહી થતી નથી, પોલીસના હાથ શું બાંધી દેવામાં આવે છે? હું તમને કહું આ રીતે કઈ રીતે આખું આઉટ ધ હોલ થિંગ વર્ક્સ. લાઈક કે સૌથી પહેલા લેટ્સ સે પહેલા બેન એક એક્ઝામ્પલ આપું છું કે બેન ગયા પ્રોબ્લેમ લઈને, એટલે સૌથી પહેલા જે બી ઇન્વેસ્ટિગેશન યા પીઆઈ જે પોલીસ સ્ટેશનમાં એ લોકોને સિરિયસલી પહેલા તો લેડ નહીં, ભલે સેન્સિટાઇઝેશન થાય છે પણ એટલું સિરિયસલી ના લેવાય. પછી ક્યાંકથી કોઈક પ્રેશર આવવાના ચાલુ થાય, કારણ કે ખબર પડી ગઈ કે બેન તો ગયા છે પોલીસ સ્ટેશને. હવે પ્રેશર ડિપેન્ડ કઈ કઈ ટાઈપના પ્રેશરો આવે છે, એટલે પેલો પીઆઈ જેવી ઇન્વેસ્ટિગેશનમાં આપી હોય કે જેવી કરોને શાંતિથી બેસી જાય. હવે પ્રેશર ડિપેન્ડ ક્યાંથી કેટલા રમાઈ રહ્યા છે પ્રેશર, અને હવે જ્યારે પ્રેશરો વધી જાય ત્યારે હવે પેલો સ્ટેપ લે. કઈ સ્ટેપ લે? કે પેલા કે હવે પ્રેશર વધી ગયો છે એટલે મે બી પોલિટિકલ પ્રેશર વધી ગયા, એટલે પોલીસ ને પોલિટિક્સનું જે નેક્સસ છે, ફરી રિપીટ કરું છું, નોટ જસ્ટ ધ રૂલિંગ પાર્ટીનું પ્રેશર નહીં, નોન રૂલિંગ પાર્ટીનું બી. કારણ કે ઘણી વાર શું થાય, આમ ભલે આપણે કોંગ્રેસ ભાજપ આ બધું કરીએ પણ ઘણી વાર પોતાના જાતને બચાવવા બધા ભયભય થઈ જાય. ભયભય એટલે શું, યારી દોસ્તીને પછી પેલું નેગોશિએશન ચાલુ થઈ જાય કે તું આ પેલા આને દબાવને પેલો આને દબાવીને અલ્ટિમેટલી પેલી પીડિતા હેરાન થાય. એટલે અત્યારે આ સેમ નાટક ચાલી રહ્યા છે કે કોંગ્રેસ અત્યારે બધું બોલી રહ્યું છે, આ બધું બોલી રહ્યું છે, બધા તમાશા થઈ રહ્યા છે, ક્યારે અંદર શું નેગોશિએશન થઈ જશે ભગવાન જાણે. અને એમાં પેલી પીડિતાનું બલિદાન થઈ જવાનું છે જે ઘણા કેસીસમાં બલિદાન થઈ ગયું છે. એટલે મને આ ચીજથી નફરત છે, અને એટલા માટે હું કહું છું કે જયારે આપને પોલીસ વાળા તો બહુ સેફ રમે, એ લોકો શું રમે, ઉપેશે ફોન આવે, ઉપેશે ફોન આવે, એ લોકો પછી બીજું કશું હોય જ નહીં કેવા જેવું, ઉપેશે ફોન આટલું જ કેવા જેવું હોય. અને પછી ઘણી વાર કહી દે બધાને ખુશ કરે, જેમ કે જેમ આપણે હોમ મિનિસ્ટર કહું કે અમે તટસ્થ તપાસ કરશું, એટલે પેલો બી કે તટસ્થ તપાસ થશે, તટસ્થ તપાસ તો થાય પણ એ તપાસ પબ્લિકમાં ના મુકાય, એ તપાસ પેલી પોલિટિકલ પાર્ટીના સાહેબને અપાય કે સાહેબ જો આ તપાસ આ નીકળ્યું. એટલે હવે પેલા પોલિટિકલ પાર્ટીનો જે સાહેબ હોય એને નેગોશિએશન પાવર મળે કે આ ચાવું છે, એટલે પેલી બીજી સામેવાળી જે બીજી પાર્ટી છે જેને જેને કર્યું છે એને નેગોશિએટ કરે કે દેખ ભાઈ ઇતના સારા પ્રૂફ આ ગયા, અગર અમે ઇસકોન રેકોર્ડ રખ દેંગે તો તુમ ફસ જાઓગે. એટલે પછી એ જે ભાવ બોલા હતા એ જે બધું ડીલિંગ થતું હતા, એટલે ધીસ ઇઝ ધ વે, ધીસ ઇઝ ધ મોડસ ઓપરેન્ડી. એટલે હું રિપીટ કરું છું કે આમાં એક પાર્ટી આ બીજી પાર્ટી નથી, પછી બધી પાર્ટી ભાઈ ભાઈ આવી જાય અને બહેનોનો બલિદાન થઈ જાય. તો ટૂંકમાં કહે કે રાજનીતિમાં ઉપરના લેવલે બધા એક જ થાય, બધા એક જ, મેડમ બધા એક જ, ભલે પછી જે બધા તમને મોકો આપીશ, તમને જી જી અત્યારે અલ્ટિમેટલી હવે આજે આવી ગઈ આપણે આપણે હવે હું જે આઈ વોન્ટ ટુ ડ્રો લાઈટ સમર રુઝાન અત્યારે તમને અત્યારે મોકો આપીશ, અત્યારે આપણે ચર્ચાને યથાવત રાખીશું. હાલ બ્રેક લેવાનો સમય છે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.